કેવા કેવા ટોપિક્સમાંથી પૂછાતા હોય છે રાઈટ મિત્રો પહેલો ટોપિક્સ દર્શાવ્યો છે ગુજરાતના પ્રાગ ઐતિહાસિક સ્થળો મિત્રો શબ્દ પકડો પ્રાગ ઐતિહાસિક સ્થળો તમે ક્યાંક મિત્રો ઇતિહાસમાં સાંભળ્યું હશે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી ક્યાંક વસ્તુઓ કે અવશેષો પ્રાપ્ત થયા હતા મિત્રો તમે તેને ઇતિહાસમાં ક્યાંક વાંચ્યું હશે પણ અહીંની વાતમાં મિત્રો ક્યાંક ઇતિહાસ કરતાં થોડી ઘણી અલગ હશે ઉદાહરણ તરીકે મિત્રો તમે ક્યાંક બોલતા હશો જે તે અવશેષો કોઈક નદી કિનારે પ્રાપ્ત થયા હશે હા મિત્રો જે તે અવશેષો તો હશે પણ સાથે સાથે મિત્રો તમારે એ અવશેષો ક્યાંથી પ્રાપ્ત થયા હતા એ સ્થળ કયા જિલ્લામાં આવેલું હતું એ સ્થળ કઈ નદી કિનારે આવેલું હતું એવા બધા જ ક્યાંક પ્રશ્નો પૂછાઈ શકે ઉદાહરણ તરીકે મિત્રો આપણે ક્યાંક બોલતા હોય છે પકવેલી માટીના અવશેષો ઘોડાના અવશેષો બોલીએ છીએ આ બધા જ અવશેષો કયા સ્થળથી પ્રાપ્ત થયા તેઓ પણ ક્યાંક પ્રશ્ન પૂછાતો હોય છે રાઈટ ઉદાહરણ તરીકે મિત્રો તમને ક્યાંક દર્શાવ્યું છે લોથલ લોથલ એક પ્રાચીન બંદર હતું બોલીએ છીએ મિત્રો આપણે અત્યારે કેમ તેને યાદ કરીએ તો લોથલ ખાતે ભારતનું પ્રથમ મેરીટાઈમ મ્યુઝિયમ બનવાનું છે you <laughs> લોથલ ખાતે ભારતનું પ્રથમ મેરીટાઈમ મ્યુઝિયમ બનવાનું છે મિત્રો મિત્રો બીજો દર્શાવ્યો છે ગુજરાતના વિશ્વ વિરાસત યાદીના સ્થળો વિચારજો તમે ક્યાંક સાંભળ્યું હશે વર્લ્ડ હેરિટેજ સાઇટ ભારતની કેટલી તો અત્યાર સુધી ક્યાંક સમાવિષ્ટ હોય તેવી આડત્રીસ જેટલી સાઇટ્સ છે અથવા આડત્રીસ જેટલા સ્થળો છે પણ મિત્રો વાત આપણે ક્યાંક ગુજરાતના વારસાની કરીએ છીએ એના મતલબ મિત્રો ગુજરાતના વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ સ્થળો કેટલા છે

કયા કયા પાટણની રાણકી વાવ ચાંપાનેરનો કિલ્લો અને અમદાવાદ હતું બોલે છે મિત્રો એનો મતલબ મિત્રો અમદાવાદ શહેરનો તમને કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે પછી ભલે જે તે ભૂગોળ સંબંધિત હોય કે ઇતિહાસ સંબંધિત હોય રાઈટ મિત્રો એવો બીજો પણ કોઈ પ્રશ્ન પૂછાતો હોય છે ઉદાહરણ તરીકે ખજૂર

નીચે મે ટિકા ટોપિક્સ દર્શાવ્યો છે ગુજરાતની સંગીત કળા મિત્રો શબ્દ પકડો સંગીત કળા એનો મતલબ શું ગુજરાતમાં ચિત્રકલાની સાથે સાથે સંગીતની પણ ક્યાંક કળા હશે ઉદાહરણ તરીકે મિત્રો તમને ક્યાંક સંગીતના વિવિધ સાધનો સંગીતના વિવિધ સાધનો સેના બનેલા હશે અથવા કયું મટીરીયલ્સ વપરાયું હશે સંગીતના વિવિધ ગ્રંથ

મતલબ મિત્રો તમારે ક્યાંક મંદિરના જે તે ભાગના ગુણધર્મો શૈલી કે બધી જ વાત ક્યાંક જોઈ લેવી નીચે દર્શાવ્યું છે ગુજરાતની ભવાઈ અને મિત્રો શબ્દ વિચારો ભવાઈ અને નાટ્ય કળા આગળ બોલ્યા ચિત્રકલા અને સંગીત કળા ગુજરાતમાં મિત્રો ભવાઈ પણ જૂની છે અને નાટ્ય કળા પણ ઘણા જૂના સમયથી પ્રચલિત થયેલી છે એનો મતલબ તમને ક્યાંક મિત્રો ફિલ્મ નાટ્ય ભવાઈ આ બધામાંથી પણ ક્યાંક પ્રશ્ન પૂછાતો હોય છે ઉદાહરણ તરીકે મિત્રો ભવાઈની વાતો હોય તો ત્રણસો સાહીઠ વેશ અસાહિત ઠાકર રામદેપીનો વેશ આવું તો મિત્રો બધા ગોખીને જશે એનો મતલબ તમારે હવે ભવાઈમાં અન્ય પણ પ્રશ્નો વાંચવા પડશે કે જે તમારા સિલેબસ બહારના તમને લાગશે મિત્રો એ જ રીતે તમને ક્યાંક નાટ્યકાનો પણ પ્રશ્ન પૂછાતો હોય છે અત્યારથી મિત્રો વારંવાર પ્રશ્ન પૂછાયો છે જયશંકર સુંદરી બોલીએ છીએ આપણે આ પણ મિત્રો બીજો પણ પ્રશ્ન પૂછાયો છે રણછોડરાય ઉદયરામ દવે એનો મતલબ તમને હવે મિત્રો ભવાઈ અને નાટકના પણ પ્રશ્નો પૂછાતા હોય છે નીચે મિત્રો ટોપિક્સ દર્શાવ્યો છે ગુજરાતના વિવિધ ધર્મના સ્થાપત્ય મિત્રો શબ્દ છે વિવિધ ધર્મના એ મતલબ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પારસી જૈન આ બધા જ ધર્મના જે પણ સ્થાપત્ય હોય તે પણ ક્યાંક પૂછાઈ શકે ઉદાહરણ તરીકે મિત્રો હિન્દુઓ માટે તો ક્યાંક મંદિરો હશે પણ મુસ્લિમો માટે કબર મજાર અથવા તો દરગાહ પણ હોય શકે એ મતલબ તમને મિત્રો ક્યાંક દરગાહનો પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે અત્યાર સુધી મિત્રો વારંવાર એક પ્રશ્ન પૂછાયો છે મીરા દાતાની દરગાહ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે કયા જિલ્લામાં તો મહેસાણા એ મતલબ મિત્રો હવે પછીની એક્ઝામમાં તમને કોઈક બીજી દરગાહ પણ પૂછી નાખે

રાઈટ નીચે ટોપિક્સ દર્શાવ્યો છે ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ મિત્રો શબ્દ પકડો આદિવાસી સંસ્કૃતિ એનો મતલબ શું ગુજરાતના કુલ જિલ્લા કેટલા તેત્રીસ આ તેત્રીસ જિલ્લામાંથી આશરે ચૌદ જેટલા જિલ્લામાં આદિવાસીઓ વસવાટ કરે છે મિત્રો આદિવાસીઓની રહેણી કરણી તેમની વેશભૂષા તેમના આભૂષણો તેમના નૃત્યો તેમના મેળાઓ બધા જ ક્યાંક અલગ તરી આવતા હોય છે એના મતલબ મિત્રો તમારે ક્યાંક આદિવાસી જનજીવન કહો કે આદિવાસી સંસ્કૃતિ કહો એ ક્યાંક વિશિષ્ટ પ્રકારે વાંચવું પડશે કારણ કે મિત્રો હવે ક્યાંક સુપર ક્લાસની એક્ઝામમાં આદિવાસી જનજીવન નામનો ટોપિક્સ તમને આપતા હોય છે All right. નીચે મિત્રો દર્શાવ્યું છે ગુજરાતના લોક નૃત્યો અને લોક મેળાઓ મિત્રો શબ્દ જ છે લોક નૃત્યો અને લોક મેળાઓ તમે મિત્રો કે નૃત્યો તો ઘણા બધા સાંભળ્યા હશે અત્યાર સુધીની એક્ઝામ મિત્રો મેરાયો નૃત્ય વારંવાર પૂછાયું છે પણ મિત્રો હવે પછીની એક્ઝામ કદાચ મેરાયો નૃત્ય ના પણ પૂછાય મારા અંદાજ મુજબ મિત્રો તમને હવે પછીની એક્ઝામ દક્ષિણ ગુજરાતના નૃત્યો વધારે વખત પૂછી શકે કારણ કે મિત્રો તમને ક્યાંક ઓકવર્ડ લાગશે કેમ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં જેવા કે સુ

દિવાળી કે હોળી તો મિત્રો મુસ્લિમોમાં પણ કોઈ તહેવાર હશે રમઝાન ઈદ કે બકરીદ તો મિત્રો પારસીઓમાં પણ કોઈ તહેવાર હશે પતેથી એનો મતલબ મિત્રો ગુજરાતમાં જે પણ ધર્મના લોકો હોય તે બધા જ ધર્મના તહેવારો પણ જોઈ લેવાના રહેશે કે મિત્રો તમને ક્યાંક યહૂદી ખ્રિસ્તી જૈન આ બધા ધર્મના તહેવારમાં તમે કન્ફ્યુઝ થઈ જશો કે કયા ધર્મનો તહેવાર કયો છે રાઈટ નીચે દર્શાવ્યું છે ગુજરાતની વિવિધ ભાષા અને બોલ્યો મિત્રો શબ્દ પકડો વિવિધ ભાષા અને બોલ્યો ધારો કે મિત્રો વિવિધ ભાષાઓ તો ઘણી બધી હશે ગુજરાતી હિન્દી પંજાબી બોલીએ છીએ આપણે મિત્રો બીજી પણ ગુજરાતમાં ક્યાંક ભાષા હશે જેવી કે કચ્છી અને સિંધી આ બધી મિત્રો ભાષાઓ કહેવાય પણ બોલ્યો એટલે શું તો મિત્રો ગુજરાતમાં ક્યાંક પ્રાદેશિક રીતે ચાર બોલ્યો છે કઈ કઈ તો ચરોતરી પટણી સુરતી અને કાઠિયાવાડી તો ફરીથી બોલીશું પટણી ચરોતરી સુરતી અને કાઠિયાવાડી આ ચાર ભાષાઓ કે બોલ્યો ગુજરાતમાં ક્યાંક જાણીતી છે મોટાભાગનો પ્રશ્ન ચાર ચારમાંથી પૂછાતો હોય છે

હસ્તકલા લાકડાના પણ હોય ઉદાહરણ તરીકે તમે ક્યાંક સાંભળ્યું હશે ખરાદી કામ માટે છોટા ઉદેપો સંખેડા પ્રખ્યાત છે મિત્રો એક સ્થળ ના કહી શકાય કારણ કે ઘણા બધા સ્થળોએ ક્યાંક આવું કાર્ય થતું હશે તો મિત્રો બીજો પણ કોઈક પ્રશ્ન પૂછાયો હતો રમકડા ક્યાંના પ્રખ્યાત છે તો મિત્રો આન્સર્સ આવતો તો એનો ઈડર કેમ મિત્રો સંખેડા સિવાય ઈડરના પર રમકડા પ્રખ્યાત છે તો મિત્રો વિચાર જો હવે તમને ક્યાંક હસ્તકલામાં માટીની હસ્તકલા અથવા તો લાકડાની હસ્તકલા આવો કોઈ પણ પ્રશ્ન ક્યાંક પૂછી નાખે રાઈટ નીચે મિત્રો ક્યાંક દર્શાવ્યું છે ગુજરાતના વિવિધ સમુદાયની વેશભૂષા ભરતકામ અને આભૂષણો મિત્રો તમને હમણાં જ સમજાવ્યું કે આદિવાસીઓમાં આ વિશિષ્ટ છે તો મિત્રો આદિવાસી સિવાય જે પણ ક્યાંક હશે એમનું પણ ક્યાંક વિશિષ્ટ રીતે હશે ઉદાહરણ તરીકે તમે મિત્રો ક્યાંક સાંભળ્યું હશે કચ્છનું મહાજન ભરત પ્રખ્યાત છે બોલે છે મિત્રો તો સેમ એ જ રીતે મિત્રો ભાવનગરનું કણબી ભરતકામ પ્રખ્યાત છે મતલબ મિત્રો તમને હવે ભરતકામનો પ્રશ્ન જો સિંગલ પૂછાય તો બધા છોકરાઓને આવડી જાય માટે મિત્રો હવે પછીની એક્ઝામમાં કદાચ પ્રશ્ન તમને જોડકા સ્વરૂપે પૂછી નાખે મિત્રો જોડકામાં પૂછે તમે કન્ફ્યુઝ થઈ જશો કારણ કે તમને બે જોડ આવડશે પણ બે જોડ તમે કદાચ કન્ફ્યુઝમાં મુકાઈ જાઓ રાઈટ નીચે મિત્રો દર્શાવ્યું છે ગુજરાતના પાળિયા અને ગુફા સ્થાપત્ય મિત્રો શબ્દ જ છે ગુફા સ્થાપત્ય આપણે જાણીએ છીએ મિત્રો આદિમાનવ ગુફાઓમાં વસવાટ કરતા હતા એનો મતલબ મિત્રો ગુફાઓ ક્યાંક પ્રાચીન કાળથી આવતી જ રહી છે અત્યાર સુધીની એક્ઝામમાં મિત્રો એક પ્રશ્ન વારંવાર પૂછાયો છે જોગીડાની ગુફા ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે કયો જિલ્લો તો મહેસાણા એનો મતલબ મિત્રો હવે પછીની એક્ઝામમાં કદાચ જોગીડા ના પણ પૂછાય તો મિત્રો ગુજરાતમાં બીજી ઘણી બધી ગુફાઓ હશે આવી ગુફાઓમાં તમને મોટા ભાગે ક્યાંક પ્રશ્ન પૂછી નાખે એનો મતલબ મિત્રો તમારે ક્યાંક ગુજરાતના પાડિયા અને ગુફાઓ પણ ક્યાંક જોવાની રહેશે કારણ કે મિત્રો હવે પછીની એક્ઝામ

તો પંચમહાલના પાવાગઢ ખાતે પંચમહોત્સવ તો મહેસાણા વડનગર ખાતે તાનારી મહોત્સવ એનો મતલબ મિત્રો કરંટમાં જે પણ મહોત્સવ આયોજિત થાય એનો તમારે આખો ટોપિક્સ વાંચી કારણ કે મિત્રો હવે પછીની એક્ઝામમાં તમને એ મહોત્સવ ક્યારે શરૂ થયો હતો એ મહોત્સવમાં કોને એવોર્ડ મળ્યો એ મહોત્સવમાં કોણ મહેમાન હતું આવો કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે એનો મતલબ મિત્રો તમારે ક્યાંક સાંસ્કૃતિક કાર્યક્રમો જે કરંટમાં આયોજિત થતા હોય એ બધા જ ક્યાંક જોઈ લેવા રાઈટ નીચે કઈ દર્શાવ્યું છે ગુજરાતમાં કલા અને સાહિત્ય ક્ષેત્રે અપાતા પુરસ્કારો મિત્રો વિચારજો તમને ક્યાંક ઘણા બધા પુરસ્કારો તમે સાંભળ્યા હશે ઉદાહરણ તરીકે મગનલાલ દેસાઈ એવોર્ડ અંબુભાઈ પુરાણી એવોર્ડ જયદીપસિંહજી એવોર્ડ સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ એનો મતલબ તમે જે પણ એવોર્ડ જોવો છો તે કયા ક્ષેત્રે અપાય છે તે પણ ક્યાંક વાંચી લેવું કારણ કે મિત્રો હવે પછીની એક્ઝામમાં એવોર્ડ કોને મળ્યો છે તે નહીં તે કયા ક્ષેત્રે અપાય છે તેઓ પણ પ્રશ્ન પૂછતા હોય છે રાઈટ નીચે મેં તો ક્યાંક દર્શાવ્યું છે ગુજરાતના સંગ્રહાલય અને મ્યુઝિયમ મિત્રો શબ્દ પકડો સંગ્રહાલય અને મ્યુઝિયમ ઉદાહરણ તરીકે મિત્રો મ્યુઝિયમનો પ્રશ્ન હવે પછીની

નીચે મિત્રો ક્યાંક દર્શાવ્યું છે ગુજરાતના આશ્રમ અને પેલેસ મિત્રો શબ્દ પકડો આશ્રમ અને પેલેસ ગુજરાતમાં મિત્રો ઘણા બધા આશ્રમો આવેલા હશે મોટે ભાગે આશ્રમ નદી કિનારે આવેલા હશે ઉદાહરણથી સમજીએ મિત્રો પાટણના સિદ્ધપુરમાં સરસ્વતી નદી કિનારે કપિલ મુનિનો આશ્રમ આવેલો છે એનો મતલબ મિત્રો તમને આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછી નાખે કયો જિલ્લો હતો પાટણ કયું સ્થળ સિદ્ધપુર કઈ નદી સરસ્વતી કોનો આશ્રમ કપિલ મુડિનો આશ્રમ એનો મતલબ મિત્રો હવે પછીની એક્ઝામમાં તમને ટ્વિસ્ટ કરીને પણ પ્રશ્ન પૂછી નાખે તો મિત્રો બીજો ટોપિક છે પેલેસ અથવા મહેલ મિત્રો પેલેસ કહો મહેલ કહો કે દરબાર કહો તમે મિત્રો ક્યાંક બુકોમાં વાંચ્યું હશે કે વિજયવિલાસ પેલેસ તો માંડવી લક્ષ્મીવિલાસ પેલેસ તો વડોદરા પણ મિત્રો હવે પછીની એક્ઝામમાં કદાચ આવા સરળ મહેલ કે પેલેસ ના પણ પૂછાય તમને

તમે મિત્રો સાંભળ્યું હશે ભાવનગરનું મજાદર ગામ એ દુલાબાયા કાગનું જન્મસ્થળ હતું એના માટે મિત્રો તમને હવે જે તે મહાનુભાવનું જન્મસ્થળ અથવા તેનું કાર્ય પણ પૂછાઈ શકે મિત્રો મોટે ભાગે ક્યાંક જે તે મહાનુભાવનું જન્મસ્થળ પૂછાતું હોય છે મિત્રો તમારે હવે મહાનુભાવનું જન્મસ્થળ ઉપરાંત એની ક્યાંક લેખન એના ગ્રંથ એની કૃતિ એનું સ્થાપના કરી હતી વીસથી વધુ હતા મિત્રો તમારે આવા ટોપિક્સ ક્યાંક તૈયાર કરવાના રહેશે કારણ કે મિત્રો બુકોમાં તમને આવા ટોપિક્સ કદાચ બધા ના પણ આપેલા હોય તમારે મિત્રો ક્યાંક ગ્રંથ નિર્માણ બોર્ડનો પણ આધાર લેવો પડશે આવા ટોપિક્સ શોધવા માટે રાઈટ